મની મેનેજર તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ વિશે માહિતી સતત આપતો રહ્યું છે અને તમને અપડેટ રાખતો રહ્યું છે ને ઇન્વેસ્ટમેન્ટ વખતે શું સાવચેતી રાખવી, કયા પ્રકારના રિસ્ક ઇન્વોલ્વ હોય છે, રિસ્ક અને રિટર્ન કેવી રીતે આગળ જતા હોય છે, કઈ રીતે લોકો સાથે ચાલતા હોય છે એની પણ અમે જાણકારી આપતા હોઈએ છીએ ને એવા જ એક ટોપિક પર આજે આપણે ચર્ચા કરીશું. અને હું છું પ્રીતિ દલાલ અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ક્રેડિટ રિસ્ક વિશે, કયા પ્રકારના હોય છે આ રિસ્ક અને ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે આ રિસ્ક કોટેડ કઈ રીતે સમજી લેવો જોઈએ અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એના પર આજે આપણે જાણકારી લઈશું. ને આ જાણકારી આપવા આપણી સાથે જોડાયા છે મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર પાંડ્યા. અનુજી, સ્વાગત છે આજના શોમાં. અને આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે કોઈને કોઈ પ્રકારનો રિસ્ક ઇન્વોલ્વ હોય છે, કારણ કે જો રિસ્ક નથી હોતું તો તમને રિટર્ન્સ નથી મળતા. પણ એટલું એવું પણ નથી હોતું કે ભાઈ રિસ્ક તમે ગમે તે લોકો લો રિટર્ન્સ વધારે મેળવવા માટે. તો આ રિસ્ક પોર્ટન્ટ શું છે અને ક્રેડિટ રિસ્ક એટલે શું અને એનું ડેફિનેશન કઈ રીતે તમે આપશો? જો જ્યારે પણ તમે કોઈ પણ નિવેશ કરો તો એની જોડે કોઈ ને કોઈ જોખમ આવતું હોય છે. હવે રોકાણકારે આ પ્રકારનું જોખમ સમજવું જરૂરી છે. અને વાત કરીએ સિમ્પલ રીતે, જો ઇક્વિટી હોય તો ઇક્વિટીનું જોખમ સૌ કોઈ જાણતા હોય છે કે એમાં તમે જો શેરમાં કે ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરો તો એનો ભાવ ઘટી શકે છે અને એ તમે જાણતા હો છો. પણ એની સાથે જ જ્યારે તમે કોઈ ડેટ ઇન્વેસ્ટમેન્ટ કરો, એટલે કે કોઈ ડિપોઝિટ લો કે કોઈ બોન્ડ લો, કોઈ ડિબેન્ચર લો કે કોઈ ડેટ મ્યુચ્યુઅલ ફંડ લો, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ જોખમ હોય છે અને એ જોખમ જાણવું બહુ જરૂરી છે. ખાસ કરીને આવા સમયમાં કે જ્યારે અનેક કંપનીઓ અને અનેક ઇન્સ્ટિટ્યુશનોની પાસે એકદમ આમ ફાઇનાન્શિયલ પ્રેશરમાં છે અને ત્યારે ડિફોલ્ટના ચાન્સીસ વધી જાય છે. એટલે જે આપણે આજે જે જોખમની વાત કરવાના છે, જેને ક્રેડિટ રિસ્ક કહેવામાં આવે છે, એ ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી વધારે હોય છે. કારણ કે એક સ્પેસિફિકલી એ ડેટ ઇન્વેસ્ટમેન્ટ જોડે એ સંકળાયેલું છે. હવે ક્રેડિટ રિસ્કની વાત કરીએ તો પહેલાં એ સમજવું જરૂરી છે કે કોઈ ડેટ ઇન્વેસ્ટમેન્ટ શું છે. ડેટ ઇન્વેસ્ટમેન્ટ એટલું જ છે કે જ્યારે કોઈ એક નિવેશક કોઈ બીજા કંપનીને કે ઇન્સ્ટિટ્યુશનને જ્યારે પૈસા આપે અને એ પણ એ રીતે આપે કે એના પર એ વ્યાજ કમાય અને એક સમય પછી એ પૈસા પાછા આવે, તો તેને ડેટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. હવે આ એક તમે ફિક્સ ડિપોઝિટ કરો તો એ પણ તમે બેંક જોડે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે કોઈ બોન્ડ કે ડિબેન્ચર લો તો જે કંપની કે ઇન્સ્ટિટ્યુશન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આ બોન્ડ કે ડિબેન્ચર ઇસ્યુ કરે છે એને તમે પૈસા આપો છો. પણ અલ્ટિમેટલી જે મુખ્ય વસ્તુ એ છે કે અમુક સમય પછી એ પૈસા પાછા આવવા જોઈએ. હવે જો આ પૈસા પાછા ના આવે, કારણ કે જે કંપની કે જે ઇન્સ્ટિટ્યુશને તમારી પાસેથી પૈસા લીધા છે તે એવી નાણકીય સ્થિતિમાં ના હોય કે એ તમારા પૈસા પાછા આપી શકે, તો એને ક્રેડિટ રિસ્ક કહેવાય. એટલે ક્રેડિટ રિસ્ક સારા શબ્દોમાં એવું જ એ જોખમ છે કે તમે જે પૈસા ડેટમાં નિવેશ કર્યા છે તે કદાચ પાછા ના આવે. અને આ જોખમ સૌથી મોટું જોખમ છે કોઈ પણ ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં. કારણ કે જો કોઈ કંપની કે કોઈ ઇન્સ્ટિટ્યુશન તમારા પૈસા પાછા ના આપી શકે તો એવું નથી કે તમને 5% કે 10% નુકસાન થશે, તમારા પૂરા ને પૂરા એટલે કે આખા પૈસા એમાં અટવાઈ જાય છે અને એ જોખમમાં મુકાઈ જાય છે. એટલે જ્યારે પણ ડેટ ઇન્વેસ્ટમેન્ટ તરફ તમે ધ્યાન આપો ત્યારે ક્રેડિટ રિસ્ક તરફ જરૂર જોવું જોઈએ. જે એકદમ સાચું કહ્યું, પણ એ પણ ઇન્વેસ્ટરે જાણી દેવું જોઈએ કે જ્યારે પણ આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ને જે પર્પઝ માટે આપણે બોરો જે પર્પઝ માટે આપણે જ્યાં ઇન્વેસ્ટ કરતા હોય છે લોકો બોરો કરતા હોય છે, ત્યારે જો પૈસાની જરૂર એમને નથી હોતી તો બોરો નથી કરતા અને પૈસા એક જગ્યાએ નથી રહેતું, આખી સિસ્ટમમાં ફરતા રહે છે એટલે ઓન મૂવ ઓલવેઝ હોય છે, તો કોઈ ને કોઈ કોઈની પાસે બોરો કરતું હોય છે. પણ તો આપણે એમ માનીને જ આગળ ચાલવું જોઈએ કે કોઈ પણ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે કોઈ પણ ડેટ ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં કોઈ ને કોઈ પ્રકારનો રિસ્ક ઇન્વોલ્વ હોય જ છે. જી જરૂર હોય છે. એટલે અમુક ઇન્વેસ્ટમેન્ટમાં જુદું પ્રકારનું રિસ્ક હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ, તમે જો કોઈ કંપનીએ કોઈ ડિબેન્ચર કે બોન્ડ ઇસ્યુ કર્યો હોય તો એમાં ક્રેડિટ રિસ્ક હોય છે, કારણ કે કદાચ એ કંપની પૈસા પાછા આપી ના શકે. હવે તમે કોઈ ગવર્મેન્ટ સિક્યોરિટી જુઓ, એટલે કે આ જે બોન્ડ્સ છે
જે ગવર્મેન્ટ ઇસ્યુ કરે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય, તો જે ગવર્મેન્ટ ઇસ્યુડ બોન્ડ્સ છે તેમાં ક્રેડિટ રિસ્ક નથી હોતું, કારણ કે ગવર્મેન્ટ ડિફોલ્ટ કોઈ દિવસ કરે નહીં, કારણ કે જો ગવર્મેન્ટ ડિફોલ્ટ કરે તો આખી આખો દેશ જ ઉઠી ગયો કહેવાય. એટલે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ક્રેડિટ રિસ્ક નથી હોતું, પણ ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં તમારી પાસે ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક હોય છે. ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક એ રિસ્ક છે કે જો આખી ઇકોનોમીમાં વ્યાજદર ઉપર જાય તો એ ગવર્મેન્ટ સિક્યોરિટી કે કોઈ બોન્ડ કે ગમે તે હોય એના ભાવ ઘટી જશે, અને એના ભાવ ઘટી જવાથી તમારું જે હોલ્ડિંગ છે એની વેલ્યુ ઘટી જશે. એટલે જો તમારા મ્યુચ્યુઅલ ફંડ પાસે આ એમના પોર્ટફોલિયોમાં હોય તો મ્યુચ્યુઅલ ફંડની એનએવીમાં ઘટાડો આવશે. એને ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક કહેવાય કે જો વ્યાજદર વધે તો બોન્ડના ભાવ ઘટી જાય. એટલે તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જુઓ એમાં જોખમ તો હોય છે જ, તમારે એ જોવાનું છે કે કયું જોખમ છે અને કેટલું જોખમ છે. કારણ કે ફોર એક્ઝામ્પલ માનો કે કોઈ પબ્લિક સેક્ટર બેંક હોય, એમાં ફિક્સ ડિપોઝિટ તમે મૂકવા જતા હો તો એમાં જોખમ તો છે કે બેંકને તકલીફ થઈ શકે, પણ કારણ કે સરકારી ઓન બેંક છે તો એમાં એ પણ તમને પાસે થોડું આશ્વાસન છે કે સરકાર બેંકને ફેલ થવા નહીં દે. એટલે એમાં સેફટીનું જે લેવલ છે તે ઊંચું છે. એટલે તમારે દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં એ જોવું જોઈએ કે જોખમ કેટલું છે અને શું તમે એ જોખમ સહન કરી શકો છો કે નહીં. કારણ કે બહુ વખત કેવું થાય છે કે જ્યારે રોકાણકાર કોઈ ડેટ ઇન્વેસ્ટમેન્ટ તરફ ધ્યાન આપતો હોય છે ત્યારે માત્ર ને માત્ર રિટર્ન જુએ છે, બાકી કંઈ જોતા નથી. જી સાચું કહ્યું. પણ તો પછી આપણે સપોઝ જાણવું હોય કે અ પર્ટિક્યુલર ડેટ ઇન્વેસ્ટમેન્ટ કે એવન્યુમાં આપણે જ્યારે રોકાણ કરીએ છીએ ત્યારે ડિગ્રી ઓફ રિસ્ક જાણવું હોય તો આપણે કઈ રીતે પારખી શકાય? જેવી રીતે તમે ગણાવ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતેનું રિસ્ક હોય છે કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં કઈ રીતનું હોય છે, બેંક એફડીઝમાં અગર આપણે રોકાણ કરીએ છીએ તો શું જોઈ લેવું જોઈએ કે આપણે આ જે બેંકમાં રોકાણ કરીએ છીએ એફડીમાં રોકાણ કરીએ છીએ ઠીક છે કે નહીં, અને સાથે જ આપણે એ સાથે કોર્પોરેટ એફડીઝની પણ વાત કરીએ તો એમાં રોકાણ કરતી વખતે શું પારખી લેવું જોઈએ? જો તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યારે નિવેશ કરો એ પહેલાં તમારે પહેલાં તો એ જોવું જોઈએ કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયું કયું રિસ્ક તમને નડવાનું છે, એટલે કયું કયું રિસ્ક આમાં ઊભું છે. એટલે ફોર એક્ઝામ્પલ તમે ફિક્સ ડિપોઝિટ જુઓ તો એમાં એક ક્રેડિટ રિસ્ક તો રહે છે જ કે કદાચ બેંક તમારા પૈસા પાછા ના આપે. પછી તમારે એ જોવું જોઈએ કે શું આ પ્રકારની બેંક મજબૂત છે કે ડિફોલ્ટ કરશે કે નહીં કરે. પછી જો ફિક્સ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ફિક્સ ડિપોઝિટ જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ ટ્રેડ થતું ના હોય, એટલે કે એ સેકન્ડરી ડેટ માર્કેટમાં એના પરમાં કોઈ ટ્રેડિંગ ના થાય, એટલે એમાં ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક હતું નથી. પણ કોઈ પણ ફિક્સ ડિપોઝિટ હોય તો એમાં એક ત્રીજું રિસ્ક આવે છે જેને રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક કહે છે. રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક એ રિસ્ક છે કે તમે જ્યારે પૈસા પાછા મેળવો છો ત્યારે એ પૈસા ફરી તમે જ્યારે નિવેશ કરવા જાઓ ત્યારે તમને કદાચ પહેલાં જેટલું રિટર્ન નથી મળતું, એટલે એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. એટલે ફોર એક્ઝામ્પલ તમે આજની તારીખમાં કોઈ ફિક્સ ડિપોઝિટ મૂકો, કદાચ વર્ષમાં માટે તમને 5.5% મળતા હોય, પણ વર્ષ પછી જ્યારે પૈસા પાછા આવશે ત્યારે કોઈ ગેરંટી નથી કે આ પ્રકારનું ફરી તમને એટલા જ મળશે. કદાચ ત્યારે રેટ 5% હોય તો તમારે પછી આગળ જતાં ઓછો રેટ મળી શકે. એ જ ઉપરાંત એક ઇન્ફ્લેશન રિસ્ક હોય છે. ઇન્ફ્લેશન રિસ્ક એ હોય છે કે તમે આ પ્રકારનું જે તમારું વળતર છે તે ઇન્ફ્લેશન કરતાં ઓછું હોય છે, અને એના લીધે તમારા એકચ્યુઅલી જે પરચેસિંગ પાવર છે તમારા પૈસાનો એ ઓછો થઈ જાય છે. એટલે આ બધા રિસ્ક દરેક ઇન્સ્ટ્રુમેન્ટ માટે જુદા હોય છે. જ્યારે તમે કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટની વાત કરો ત્યાં સૌથી મોટું જોખમ તો ક્રેડિટ રિસ્કનું જ છે. કારણ કે ક્રેડિટ રિસ્ક એટલા માટે કારણ કે કંપનીઓને હાલત જો આગળ જતાં ખરાબ થાય, કારણ કે ઓવરઓલ ઇકોનોમીની સ્થિતિ બહુ સારી નથી, એમના ફાઇનાન્શિયલ્સ પર અસર થાય, અને એ જો ડેટ પાછું ભરી ના શકે તો બહુ સંખ્યામાં તમને જુદી જુદી બાજુથી ડિફોલ્ટ જોવા મળે. ઓલરેડી તમે જુઓ છો કે અનેક સેક્ટરમાં જેમાં સ્ટ્રેસ છે, પાવર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એ બધામાં તમે અનેકને એક કંપનીઓને ડિફોલ્ટ કરતા ઓલરેડી તમે જોઈ ચૂક્યા છો. એટલે આ રિસ્ક જે છે તે કોર્પોરેટ એફડીઝમાં વધારે છે, અને એના પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ તમે જો નિવેશ કરતા હો. જે
અને તમે જેમ કહ્યું એમ પ્રમાણે અત્યારે જે એન્વાયરમેન્ટ થ્રુ આપણે પસાર થઈ રહ્યા છીએ, લાંબો સમય એવો એન્વાયરમેન્ટ રહેવાનો છે, એક અનસર્ટન્ટીનો અને એક અનપ્રેસિડેન્ટેડ ટાઈમ્સથી જે આપણે ગુજરી રહ્યા છીએ. સાથે સાથે આગળ જતાં આપણને એવું પણ જોવા મળશે કે ઇન્ફ્લેશન બી કદાચ ફોલ થશે, પણ સાથે સાથે ઇન્ટરેસ્ટ રેટ્સ પણ ફોલ થશે. અને એ રિસ્ક કોટન્ટ ઓલવેઝ ડેટ ફંડમાં તમને જોવા મળશે આગળના દિવસોમાં પણ. અને જે તમે મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરી અને આપણે જોયું છે કે ઓફ લેટ આપણે અમુક રેપ્યુટેડ મ્યુચ્યુઅલ ફંડ્સના હોલ્ડિંગ્સ જે એમના હોય એમાં ડિફોલ્ટ થતા જોયા છે. એના કારણ શું છે? કારણ કે એના લીધે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો જરા ગભરાઈ રહ્યા છે, તો એ તમે કઈ રીતે ક્લેરિફાય કરવા માંગશો? જો તમે જુઓ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સનું જે હોલ્ડિંગ હોય એમાં ડિફોલ્ટ જોવા મળ્યો છે, કારણ કે જે કંપનીઓમાં તેમને નિવેશ કર્યું છે તે પૈસા પાછા આપી શક્યું નથી જ્યારે એનું મેચ્યોરિટી આવી હતી ત્યારે, કે ઓલરેડી એમની ક્રેડિટ રેટિંગ એટલી ઘટી ગઈ છે કે મ્યુચ્યુઅલ ફંડે એમના પોર્ટફોલિયોમાં આ પ્રકારના હોલ્ડિંગ પર એક રાઇટ ઓફ કરવા એ લોકોએ કરવું પડ્યું છે. હવે કોઈ પણ નિવેશક હોય તો એમને એટલું યાદ રાખવું જોઈએ કે ઓલવેઝ એમની પાસે જ્યારે કોઈ પણ એરિયામાં એ લોકો એક્સપોઝર લેતા હોય તો એક પોર્ટફોલિયો હોવો જોઈએ. પોર્ટફોલિયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં ડાયવર્સિફિકેશન થાય છે. એટલે જો તમારું એક કે બે નિવેશમાં તકલીફ થાય તો ઓવરઓલ પોર્ટફોલિયો આખો ડિસ્ટર્બ નથી. એટલે ફોર એક્ઝામ્પલ, જો તમે પાસે 3-4 ડેટ ફંડ હોય એમાંથી જો એકને તકલીફ થાય અને એકમાં પણ અમુક જ હોલ્ડિંગને તકલીફ થાય તો તમારું જે એક્સપોઝર છે એ લિમિટેડ છે. આની સામે જો તમે આ જ કંપની જે ડિફોલ્ટ થઈ છે એના ડાયરેક્ટલી તમે બોન્ડ હોલ્ડ કરતા હો તો તમારે ફટકો મોટો પડે. એટલે ઇન્વેસ્ટરોએ પહેલાં તો જ્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડની વાત આવે તેમાં ધ્યાન રાખીને નિવેશ કરવું જોઈએ. એ જ પ્રકારના ફંડ લેવા જોઈએ જેનું જોખમ એ લોકો સહન કરી શકતા હોય. બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ એ ડેટ મ્યુચ્યુઅલ ફંડ તરફ ધ્યાન આપે તો એટલું પણ યાદ રાખવું જોઈએ કે પોર્ટફોલિયો તરફ ધ્યાન આપવું, એનું એનાલિસિસ કરવું પણ બહુ જરૂરી છે. એટલે જ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોની આપણને આપણા એડવાઇઝર્સ કહેતા હોય છે કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખો, એક જ વસ્તુમાં કોન્સન્ટ્રેશન નહીં રાખવાનું જેથી કોઈ પણ ઊંચ નીચ થાય છે તો તમને મોટો ફટકો ન પડે. પણ આપણે ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ એવી રીતે જાણવું હોય, કારણ કે રિસ્ક અને રિટર્ન હેન્ડ ઇન હેન્ડ જતા હોતા હોય છે, અને તો આપણે કઈ રીતે બેલેન્સ કરી શકાય? તમે ઓફકોર્સ કહ્યું કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખો, કોન્સન્ટ્રેશન ન રાખો, પણ જ્યારે આપણે કોઈ પણ એક પ્રોડક્ટ ચૂઝ કરતા હોય તો એનું વેટેજ કઈ રીતે પારખી લેવું જોઈએ બે રિસ્ક અને રિટર્ન વાઇઝ? જ્યારે પણ તમે રિસ્ક અને રિટર્નની આખી સરખામણી કરતા હો તો તમારે પહેલા એ જો સમજવું જોઈએ કે તમે કેટલું જોખમ બેર કરી શકો છો. કારણ કે જો તમે 0.5% કે 0.25% માટે સૌ વધારે જોખમ લેતા હો જે તમે સહન કરી શકતા ના હો તો એના કરતાં થોડું ઓછું વળતર લઈ અને તમારે ચલાવી લેવું જોઈએ. કારણ કે અનેક વાર રોકાણકાર કેવું છે કે જે જોખમ લે છે તે રિટર્નની સામે વધુ હોય છે. એટલે કે છેલ્લું જે 0.5% હોય એ જો એ તમને ના મળે તો એનાથી કંઈ બહુ મોટો ફરક પડવાનો નથી, પણ એટલીસ્ટ તમારે એ ચિંતા નહીં હોય કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે ડિફોલ્ટમાં નહીં જાય. એટલે આ વસ્તુ બહુ સ્પષ્ટ રીતે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે દર વખત સૌથી વધુ રિટર્ન મળે એવું જ જરૂરી નથી, થોડું ઓછું વળતર હોય, પણ એનાથી જો તમને શાંતિ મળતી હોય કે તમારી ચિંતા ઓછી થતી હોય તો એ વધારે મહત્વનું છે. અને તમે જે કહ્યું એ ઓફકોર્સ ઓલ ધ ટાઈમમાં એપ્લિકેબલ હોય છે, પણ અત્યારે આ જે ડિફિકલ્ટ ટાઈમ્સ થ્રુ આપણે પસાર થઈ રહ્યા છે તો અને અત્યારે જે લોકો ડેટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય એને તમે શું સલાહ આપશો? કારણ કે તમે જેમ જોયું કે આપણે જેમ વાત કરી કે બિઝનેસને હમણાં મની પૈસા છે નહીં, કદાચ વધારે બોરો કરશે અને આવતા દિવસોમાં પછી તે રીપે કરી શકશે કે નહીં તો આપણને ખબર નથી, તો એ જોતા શું ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? કારણ કે ઇક્વિટી માર્કેટ પણ ડાઉન છે, ડેટમાં આવી અનસર્ટન્ટી રહેલી છે, તો ઇન્વેસ્ટમેન્ટ કઈ પ્રકારે આગળ વધવું જોઈએ ને કઈ પ્રકારનું રિસ્ક જોઈને આગળ વધવું જોઈએ? જો તમારા પોર્ટફોલિયોમાં જે તમારે ડેટ એક્સપોઝર જોઈતું હોય તો એ તો તમારે લેવું જ જોઈએ, કારણ કે નહીં તો આખો તમારો પોર્ટફોલિયોમાં એસેટ એલોકેશન
નો જે બદલાવ છે એમાં તકલીફ થશે. બીજી વસ્તુ કે જ્યારે તમે ડેટની તરફ ધ્યાન આપો તો તમારે પહેલું તમારો મંત્ર હોવો જોઈએ કે તમે સેફટી તરફ ધ્યાન આપો છો, એટલે એમાં વળતરની બહુ ચિંતા કરવી નહીં. પણ જ્યાં સુધી તમારા પૈસા સેફ હોય ત્યાં સુધી તમારે ખુશ રહેવું જોઈએ, અને અત્યારના હાલના સંજોગમાં જ્યાં સુધી આખી તકલીફ પતે નહીં ત્યાં સુધી સેફટી પર જ ધ્યાન આપવું જોઈએ. અત્યારે જે ડેટ ફંડ્સમાં લોકો ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો કેવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે સજેસ્ટ કરશો, કે કયા એવા મ્યુચ્યુઅલ ફંડ તમે સજેસ્ટ કરશો જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, જ્યાં ઓફકોર્સ રિસ્ક તો રહેલો હશે પણ તો પણ થોડું સેફર હોઈ શકે? અત્યારે તમારે જો ડેટ મ્યુચ્યુઅલ ફંડ તરફ ધ્યાન આપવું હોય તો શોર્ટ ટર્મ ફંડ્સ, અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સ, લિક્વિડ ફંડ્સ, એવા ફંડ્સ તરફ જ તમારે ધ્યાન આપવું જોઈએ. કારણ કે એમાં જોખમ હોય છે પણ ઓછું હોય છે. ઓકે, તો શોર્ટ ટર્મ ફંડ્સમાં અત્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જોખમ બધા જ ઇન્વેસ્ટમેન્ટ્સમાં હોતું હોય છે, એવું નથી હોતું કે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ જોખમ ફ્રી હોય છે, રિસ્ક ફ્રી હોય છે. જો રિસ્ક ફ્રી હોય તો તમને રિટર્ન્સ ના મળે, એટલે આપણે કોઈ બી વખતે જે પણ રોકાણ કરતા હોય છે એમાં કોઈક તો રિસ્ક આપણે લેતા જ હોઈએ છીએ. પણ જેમ અનજીએ કહ્યું એમ કે તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ રાખો, કોન્સન્ટ્રેશન એકમાં તમે ન રાખો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે, તો તમારું રિસ્ક પણ ડિવાઈડ થઈ જશે. અને આ આપણે જાણકારી ક્રેડિટ રિસ્ક વિશે, પણ આગળ આપણે દર્શકોના સવાલો પણ લઈશું, પણ એ પહેલા લઈશું આપણે બ્રેક. બ્રેક પછી પાછા ફરીશું, અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે, ને આપણે વાત કરી રહ્યા છે અર્ણવ પંડ્યા, જે ફાઉન્ડર છે મની એડ્યુસ સ્કૂલના. અને હવે આપણે લઈશું દર્શકોના સવાલ, અને દર્શકોના સવાલમાં અર્ણવજી જે પહેલો સવાલ આવી રહ્યો છે ઈમેલ દ્વારા આવી રહ્યો છે રોહિત ગુપ્તાનો. એમણે લખ્યું છે કે એમની પાસે બજાજ એલાયન્સ ગોલ્ડ અશ્યોર પ્લાનમાં SIP 2018 ચાલુ છે, ને એમાં તે 3,000 રૂપિયે પર મંથ SIP કરી રહ્યા છે, તો મારે આ SIP ચાલુ રાખવી કે નહીં એના માટે એમને સલાહ જોઈએ છે. જી સર, જો પહેલી વસ્તુ એ કે આજે એમની પાસે જે ઇન્વેસ્ટમેન્ટ છે તે એક મ્યુચ્યુઅલ ફંડ નથી પણ એ એક ઇન્સ્યોરન્સ પોલિસી છે, એટલે ઇન્સ્યોરન્સ પોલિસીમાં દર મહિને 3,000 રૂપિયા નાખી રહ્યા છે, એટલે ટેકનિકલી એ રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, પણ SIP ના કહેવાય. SIP તમે નોર્મલી મ્યુચ્યુઅલ ફંડમાં કરો એને જ કહેવાય. એટલે આ રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે પણ એ એક ઇન્સ્યોરન્સ પોલિસીમાં કરી રહ્યા છે, એટલે એ એમને ફરક પહેલાં જાણવો જોઈએ. અને મારા પ્રમાણે કે જો તમે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હો SIP દ્વારા, તો તમારે એક નોર્મલ ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ લેવું જોઈએ અને એનો પોર્ટફોલિયો બનાવવો જોઈએ. આ પ્રકારના ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને એમાંથી તમે કેપિટલ જનરેટ કરો, એ બહુ તમને આગળ બહુ ફાયદાકારક ના નહીં હોય, એટલે મારા પ્રમાણે એમને મ્યુચ્યુઅલ ફંડ તરફ ધ્યાન વધુ આપવું જોઈએ. જે રોહિતભાઈ, તો તમે આ તમારા ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, તો અને અમે ઓલવેઝ કહેતા આવ્યા છીએ કે તમારા રોકાણ અને તમારી સિક્યોરિટી એટલે કે ઇન્સ્યોરન્સ તમારે અલગ રાખવું જોઈએ. ઇન્સ્યોરન્સ તરફથી વળતરની એટલી આશા ના રાખવી જોઈએ, એ સેપરેટ રાખવું જોઈએ. જો તમે વળતરની આશા રાખતા હો તો તમારે ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ રોકાણ કરવું જોઈએ. સાથે જ જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે પ્રતીક જોશીનો ઈમેલ દ્વારા. તેમણે લખ્યું છે કે હું 6 વર્ષથી ICICI વેલ્યુ ડિસ્કવરી ફંડમાં 1500 રૂપિયાની SIP કરી રહ્યો છું, ને હાલમાં મારા રિટર્ન નેગેટિવમાં ચાલી રહ્યા છે, તો શું મારે આ ફંડમાંથી બહાર આવી નવા ફંડમાં જવું જોઈએ? જી અર્ણવજી, આજે ફંડ છે તે એક મિડકેપ કેટેગરીનું ફંડ છે, અને મિડકેપ કેટેગરીમાં અત્યારે હાલત બહુ ગંભીર છે, ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી હાલત ગંભીર છે, એટલે એ સ્વાભાવિક છે કે એમનું જે રિટર્ન છે એ કદાચ નેગેટિવ હોય. પણ જો પણ આ પ્રકારના ફંડમાં જે રોકાણ નિવેશ કરતો હોય રોકાણકાર, એને એટલીસ્ટ 7-8 વર્ષ આપવા જોઈએ, જો એમાં એ યોગ્ય રીતે એ સારું વળતર જોવા માગતા હોય તો. એટલે એ 6 વર્ષથી કરી રહ્યા છે, પણ સંજોગો અત્યારે એવા છે કે ખાસ કરીને આખા સેક્ટરમાં જેમાં આ નિવેશ કરે છે એમાં હાલત ગંભીર છે, એટલે મારા પ્રમાણે એમને કન્ટિન્યુ કરવું જોઈએ. જ્યારે સુધારો થાય ત્યારે પછી આ ફરી પોર્ટફોલિયો ઇવેલ્યુએટ કરવું જોઈએ.
જે પ્રતિકભાઈ જે અત્યારે આપણે જે ટાઈમ્સથી ગુજરી રહ્યા છે એ પણ કોમન ટાઈમ્સથી નથી ગુજરી રહ્યા, એટલે અને આ મિડ કેપ તમારું ફંડ છે અને જો એમાં નેગેટિવ તમને રિટર્ન્સ મળી રહ્યા છે તો આ સેક્ટર ઘણા વખતથી સારું કામ નથી કરી રહ્યું. પણ તમને એડવાઇસ મળી રહી છે કે તમે હજી બન્યા રહો, 6 વર્ષથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, આગળ જ્યારે ચડતી આવશે ત્યારે પણ તમને એમાં ફાયદો થશે, તો અત્યારે તમારે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. સાથે જે આગલો ઈમેલ આવ્યો છે જયા ગોરડિયાનો મુંબઈથી, તેમણે લખ્યું છે કે મારા અને મારા પતિની આવકમાં પે કટ આવતા એમનો 20-20% પે કટ આવી ગયું છે, એટલે ઇન્કમ એટલી ઘટી ગઈ છે જેથી અમારું નાણાકીય આયોજન જરા ઉપર નીચે થઈ ગયું છે. તો હવે શું અમારે હોમ લોન મોરેટોરિયમમાં જવું જોઈએ કે હોમ લોનની રકમ ઘટાડી લોન ભરતા રહેવું જોઈએ કે પછી SIP રોકી દેવી જોઈએ? સાથે તેમણે એમ પણ પૂછ્યું છે કે જણાવ્યું છે કે 5 વર્ષથી કરેલી SIP હાલ નેગેટિવમાં ચાલી રહી છે, તો આનાથી શું સલાહ આપીશું? કારણ કે આવા આ જે એમને જયાજીએ જે પ્રોબ્લેમ લખ્યો છે, આઈ થિંક એવા પ્રોબ્લેમ ઘણા બધા ઇન્વેસ્ટર અત્યારે ફેસ કરી રહ્યા છે. જો જ્યાં સુધી તમારી પાસે ક્ષમતા હોય તમારે તમારી લોન ચૂકવતા રહેવા જોઈએ, કારણ કે ખાસ કરીને હોમ લોન પર જે લોંગ ટર્મ લોન છે એમાં મોરેટોરિયમ લેવાથી તમારું જે નુકસાન થશે ઇન ટર્મ્સ ઓફ એડિશનલ ઇન્ટરેસ્ટ પેમેન્ટ એ બહુ હશે, એટલે એને પર તમારે ભૂલ કરવી ના જોઈએ અને આને પેમેન્ટ કન્ટિન્યુ રાખવું જોઈએ. જો કોઈ ક્ષમતા ના હોય કે કોઈ એબિલિટી ના હોય તો તમારે SIP પોઝ કરવી જોઈએ ફોર ધ મોમેન્ટ. અને એમાં પણ જવાબ એ જ છે કે SIP નેગેટિવ રિટર્ન એટલા માટે દેખાઈ રહી છે કારણ કે ઓલરેડી આ ફોલ એટલો મોટો થયો છે બજારમાં કે મોટાભાગના ફંડ અત્યારે નેગેટિવ રિટર્નમાં છે. તો મોટાભાગના ફંડ્સ અત્યારે નેગેટિવ રિટર્નમાં છે. તમે તમારી લોન પે કરતા રહો જ્યાં સુધી તમે કરી શકો એવી તમને સલાહ મળી રહી છે. અર્ણવજી ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને દર્શકો તમારો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને તમારા જો પણ કોઈ સવાલો હોય છે, તમને કંઈ અત્યારે મૂંઝવણ થતી હોય છે તો તમે અમને જરૂરથી તમારા સવાલો અમને પૂછી શકો છો. તમારું નામ, ઉંમર, શહેર અને તમારા ફોન નંબર સાથે તમારી ક્વેરીઝ અમને મોકલો, અને ક્યાં ક્વેરીઝ મોકલવી એ તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. એ દ્વારા તમે તમારી ક્વેરીઝ અમને મોકલી શકો છો, સવાલો અમને મોકલી શકો છો. પણ એ સાથે જ અત્યારના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર. Thank you.